નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે છે ફેબ્રુઆરી મહિનાનો અંતિમ દિવસ અને આવતીકાલે માર્ચ મહિનાનો પ્રથમ દિવસ. નવા મહિનાની શરૂઆત સાથે જ નવા નિયમો પણ અમલમાં આવશે દર્શક મિત્રો. જી હા, 1 માર્ચ છે અને હવે આવતીકાલથી પૈસા અને તમારું બજેટ સંબંધિત ઘણા એવા નિયમો બદલાઈ રહ્યા છે. નિયમોમાં ફેરફાર સાથે તમારા બજેટ અને તમારા ખિસ્સા પર પણ થશે અસર. તો 1 માર્ચથી અમલમાં આવતા એવા કયા નિયમો છે તેના પર વાત કરીએ. તો દર્શક મિત્રો, આ નિયમોમાં ફાસ્ટેગ, SBI ક્રેડિટ કાર્ડ, LPG ગેસ સિલિન્ડર તેમજ GST જેવા ઘણા મોટા અપડેટ્સ સામેલ છે. દર મહિનાની 1 તારીખે આપણે વાત કરીએ તો કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરતા હોય છે અને ચૂંટણી નજીક હોવાથી સામાન્ય લોકોએ રાહત અનુભવવી જોઈએ તેવું કહેવાઈ રહ્યું છે. તેથી સરકાર આ કંપનીઓને દર ઘટાડવા માટે પણ કહી શકે છે અને આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે 1 માર્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરી શકે છે. GST નિયમોમાં થઈ રહેલ ફેરફારો. તો દર્શક મિત્રો, ચૂંટણીની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારે GST નિયમો 1 માર્ચ 2024થી બદલતા GST નિયમોમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે 5 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરનાર બિઝનેસમેન ઇનવોઇસ વગર ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. આ નિયમ શુક્રવાર 1 માર્ચથી અમલમાં આવશે. દર્શક મિત્રો, ફાસ્ટેગના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI તેમાં KYC અપડેટ કરવું જરૂરી બનાવી દીધું છે અને આવી સ્થિતિમાં ફાસ્ટેગમાં KYC અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે, એટલે કે 29 ફેબ્રુઆરીએ. જો તમે આજે પણ અપડેટ નહીં કરો તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમારા ફાસ્ટેગને ડીએક્ટિવેટ કરી દેશે. SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર. 1 માર્ચથી થઈ રહેલ મોટા ફેરફારો પૈકી એક, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમ અનુસાર બેંક 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ સંબંધમાં ગ્રાહકોને ઇમેલ દ્વારા માહિતી આપી રહી છે. સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો. તો 1 માર્ચથી સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો પણ લાગુ થશે દર્શક મિત્રો, તેવું જાણવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે IT નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ એક્સ એટલે કે ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી પોસ્ટ કરવા પર ભારે દંડ ભરવો પડશે. તેથી 1 માર્ચથી સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતા પહેલા લોકો માટે આ વિશે જાણવું અને તેના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.